નોટબંધીમાં 500 અને 1000ની ચલણી નોટો તો બંધ થઈ ગઈ, પરંતુ તે જ દિવસથી આરોપોનો સિલસિલો બેફામ રીતે ચલણમાં છે. નોટબંધી થયાના પોણા બે વર્ષ બાદ હવે આરોપોના ધોધનો ભોગ બન્યા છે આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન. કેન્દ્ર સરકારના એક ઉચ્ચ અધિકારીએ આરોપ લગાવ્યો છે કે દેશની મંદી પડેલી અર્થવ્યવસ્થા પાછળ નોટબંધી નહીં પરંતુ રઘુરામ રાજનની નીતિઓ જવાબદાર છે. નવેમ્બર 2016ની રાતથી દેશમાં 500 અને 1000ની ચલણી નોટો બંધ કરી દેવામાં આવી. ત્યારબાદ નોટ બદલવા માટે અને એટીએમની લાઇનોમાં સંઘર્ષ વચ્ચે 150થી વધુ લોકોના મોત થયા. દેશની અર્થવ્યવસ્થાની હાલત પણ ચિંતાજનક બની ગઈ. પરંતુ કેન્દ્ર સરકાર પર લાગેલા તમામ આરોપોનો પોટલો હવે રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન પર ઢોળી દેવામાં આવ્યો છે. That figure was about 4 lakh crores. It rose to 10.5 lakh crore by the middle of 2017. And because under the previous governor, Mr. Rajan, they had instituted new mechanisms to... NPA એટલે એવી રકમ કે જે બેંકમાંથી લોન સ્વરૂપે લોકો પાસે તો ગઈ પરંતુ પરત આવી જ નથી. મીડિયા સામે મૌખિક શ્વેત પત્ર લઈને આવેલા નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે યુપીએ શાસનના આંકડા ગણાવ્યા અને સ્પષ્ટતા કરી કે મરી પડેલી અર્થવ્યવસ્થા તો તેમને વારસામાં મળી હતી. કુલહી ગલત કહે રહે હૈ. ઇસ વાલે ક્વાર્ટર મે ભી જિસકા આંકડા ભી આયા હૈ ઉસમે ભી ગ્રોસ ફિક્સ કેપિટલ ફોર્મેશન 10.2% સે બઢી હૈ ઓર આને વાલે દિનો મે યે ડિમાન્ડ યે જો ઇન્વેસ્ટમેન્ટ ગ્રોથ હૈ વો ઓર જ્યાદા બઢેગી મુજે લગતા હૈ 14-15% ટચ હો જાયેગી. એક તરફ રાજીવ કુમારનું નિવેદન વિરોધીઓના પ્રહાર વચ્ચે સરકાર માટે ઢાલ બની રહ્યું છે, ત્યારે પ્રધાનમંત્રીના આર્થિક સલાહકાર પરિષદમાં સામેલ શમિકા રવિએ 2000ની નોટ બહાર પાડવાના નિયમ સામે સવાલ ઉભો કર્યો છે. રઘુરામ રાજને પણ ચાલુ વર્ષના જાન્યુઆરી મહિનામાં કહ્યું હતું કે અર્થવ્યવસ્થામાં આવેલી મંદી માટે નોટબંધી જવાબદાર છે. ઘણા અસંગઠિત ક્ષેત્રો પર નોટબંધીના કારણે માઠી અસર પડી, અસર તરત જ જોવા ન મળી પરંતુ હવે સ્પષ્ટ દેખાઈ રહી છે. નોટબંધીના ઈચ્છિત પરિણામો નથી મળ્યા, આ સૌથી મોટું નુકસાન છે. નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે બેંકોની પરત ન થતી લોન અંગે રાજનને જવાબદાર ઠેરવ્યા છે, પરંતુ સંસદીય સમિતિના અધ્યક્ષ અને ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીએ 7 ઓગસ્ટના રોજ રઘુરામ રાજનને પત્ર લખ્યો હતો અને દેશની અર્થવ્યવસ્થા પાટે લાવવા માટે મદદ માંગી હતી. એટલે રાજીવ કુમાર અને મુરલી મનોહર જોશી જેવા બે દિગ્ગજોમાં જોવા મળતો વિરોધાભાસ અનેક સવાલો ઉભા કરી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.